السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ماه مبارك رمضان نا بے دیوسو پسار تھے گیا. اللہ نا مہینہ نی تریجی تاریخ آبی پہنچی. آپڑے فری آ سوال جواب کریز ماتے اکٹھا تھیا چھیے انے تماری سامے دس سوالو پیرسو چھوں. تمہیں تینا جوابو آپسو. تماری تیاری تھائی اے پہلا تمنے ایک حدیث سمڑاوی دوں. جناب فاطمۃ الزہرا سلام اللہ علیہا صدیق طاہرہ فرماوے چھے کہ اللہ اٹلا ماٹے روزہ نے واجب کریا چھے کہ جیتھی دل نی صفائی دل نی چوکھائی دل نا کھراپنو دل نی سنسیریتے شود بھاونا نے ودارے مضبوط بناوا ماٹے ودارے چوکھی ساری انے طاقت واڑی بناوا ماٹے واجب کریا چھے. اللہ آ راندو لو جن اوبلیگاتوار afin de raffermir la pureté de la sincérité jene al ikhlas kevama ave che. aaj no pehlo sawal che ke vadare bhagye em jovama ave che ke quran sharif ni andar jyare namaz no le salat no zikr thai che to eni sathe ek biji ibadat no pan hukam mare che. e kai ibadat che? furuedin ni andar ma pehlu namaz, biju roza, ત્રીજું હજ, ચોથું ઝકાત. તો આ ત્રણ ઈબાદતો છે એમાંથી કઈ છે કે જેનો ઝિક્ર નમાઝની સાથે જોડેલો છે, એની સાથે મળેલો છે? કુરાન શરીફની અંદરમાં વધારે ભાગે તમને આવી રીતે મળશે અથવા એના જેવું કે અકીમુસ સલાત વા આતુઝ ઝકાત, એટલે નમાઝને કાયમ રાખો અને ઝકાત આપતા રહો. નમાઝની સાથે ઝકાતનો ઝિક્ર થયો છે. બીજો સવાલ છે આજના પ્રોગ્રામનો કે કુરાને શરીફ શરાબને, દારૂને, વાસું આલ્કોહોલિકને હરામ ઠેરવેલ છે, અને જ્યારે દારૂનો ઝિક્ર કરે છે તો તેની સાથે બીજી કોઈ એવી વસ્તુનો ઝિક્ર થઈ રહ્યો છે કે જે પણ હરામ છે. જેવી રીતે નમાઝના બારામાં આવ્યું કે નમાઝની સાથે ઝકાતનો ઝિક્ર થઈ રહ્યો છે, તો અહીં કુરાનની અંદર દારૂની સાથે કયો ઝિક્ર થઈ રહ્યો છે કે જે પણ એ વસ્તુ હરામ છે? જેવી રીતે જુગાર, યા તો સુવર ડુકરનું ગોશ્ત, યા તો ગિબ્બત, જેના માટે કહેવામાં આવ્યું છે કે પોતાના મોમિન મરેલા ભાઈના ગોશ્ત ખાવા બરાબર છે કે જેની ગિબ્બત કરવામાં આવે છે. આ ત્રણ વાતોમાંથી કઈ વાત છે, કઈ બાબત છે કે જે હરામ છે અને દારૂની સાથે તેનો ઝિક્ર જોડાયેલો છે? હું તમને અરજ કરીશ કે કુરાન શરીફ ઉઠાવો, કુરાનને ઉગાડો. પાંચમો સૂરો સૂરે અલ માઈદા, જેની 90 નંબરની આયત વેરસે નિમેરો 94, જે તમને હું વાંચી સંભળાવું છું કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ ઇન્નમલ ખમરુ વલ મૈસિરુ વલ અનસાબુ વલ અઝલામુ રિજ્સુમ મિન અમલિ શૈતાન. એટલે ખમરની સાથે જેનો તરજુમો છે દારૂ, મૈસરનો તઝકેરો ઝિક્ર થઈ રહ્યો છે કે જેને જુગાર કહેવામાં આવે છે, તો જુગારને દારૂની સાથે જોડવામાં આવ્યો છે. એ બંને વસ્તુ હરામ છે અને કુરાન શરીફ તેને શૈતાનના અમલ ઠેરવ્યા છે. આજનો ત્રીજો સવાલ છે કે કુરાન શરીફની અંદર પૈગંબરના, અમુક પૈગંબરોના મુબારક નામ આવ્યા છે, તે ઉપરાંત કાફિરોના નામ છે, બલકે શૈતાનનું પોતાનું નામ કુરાનની અંદર સામેલ છે. તમારી સામે ત્રણ નામ બતાવવામાં આવે છે, એમાંથી તમે જોઈને કહેશો કે કયું નામ ખોટું છે, કયું નામ કુરાનની અંદર નથી. એક છે ઝૈદ, એક છે કારૂન, એક છે અબ્રહા. અબ્રહાનું નામ મોટું કરીને તમને બતાવું છું કે તે નામ કુરાન શરીફની અંદર આવ્યું નથી. સૂરે ફિલ, જે કુરાનના 30મા સિપારાના આખરી સૂરાઓમાંથી એક સૂરો છે, સૂરે ફિલની અંદરમાં અબ્રહાની આખી સ્તોર આવી છે,
એનો જિક્ર થયો છે, પણ પોતાનું નામ તેમાં નથી. હવે આપણે ચોથા સવાલમાં આવીએ. ત્રણ નામ તમારી સામે મૂકવામાં આવે છે. લામૂશ એટલે માખી, એક છે લા કોક્સિનેલ, એક જાતનું એક જીવ હોય છે, જંતુ, એક જાનવર હોય છે જેમ માખી જેવું, પણ એનાથી મોટું, જે ખેતીઓની અંદર દાલેશણ જીવે છે અને તેને ખેડૂત લોકો બહુ જ પસંદ કરે છે, કારણ તે ખડને બગાડતું નથી, પણ બીજા જાનવરો જે ખડને ખાતા હોય એને પોતે ખાય છે અને ખડને એ પાકને બચાવે છે. ત્રીજું છે મુસ્તિક એટલે મચ્છર. આ ત્રણ નામમાંથી કયું નામ એવું છે, એ કયું જાનવર જીવજંતુ છે, કયો એન્સેક્ટ છે કે જેનો જિક્ર કુરાનમાં થયો નથી તે બતાવશો. રંગ લાલ રાખી અને તમને હું બતાડું છું કે લગભગ એ લાલ રંગનો હોય છે અથવા તો બીજા પણ રંગનો હોય છે, પણ એના શરીર ઉપર થોડા દાગ હોય છે, ધોળા, કાળા અથવા બીજા કોઈ જાતના દાગ હોય છે, એનાથી તે ઓળખાય છે. તો કોક્સિનેલનો જિક્ર કુરાનમાં થયો નથી. પહેલા જમાનામાં એક મોટર હતી વોલ્સવાગેન જેનું નામ કોક્સિનેલ હતું, કદાચ આના ઉપરથી જેનું નામ લીધું હોય. અગર મારી યાદશક્તિ મને સાથ આપતી હોય તો એનું ફોર્મ પણ એવું જ હતું જેવી રીતે આ જંતુ આ ઇન્સેક્ટનું ફોર્મ છે, એવા ડેટકા જેવું તેનું ફોર્મ હતું. પણ અહીંયા મોટરનો જિક્ર નથી, અહીંયા જાનવરનો જીવજંતુ અને ઇન્સેક્ટનો જિક્ર થઈ રહ્યો છે. ચાર સવાલ થઈ ગયા. પાંચમા સવાલમાં આપણે આવ્યા છીએ. કુરાન શરીફની એક આયત છે જે એમ કહીને પુકારે છે કે અઈ હારૂનની બહેન, તું કઈ બહેન છે? ત્રણ નામ તમને આપું છું જેમાંથી તમે ચૂંટી લેશો. એક છે બીબી મરિયમ, એક છે જનાબે કુલસુમ, જેનો જિક્ર ઘણી રિવાયતોમાં આવે છે કે તે જનાબે મૂસા અને હારૂન અંબિયાના બહેન હતા, અને ત્રીજી ઔરત છે જે નબી ઇબ્રાહીમની દીકરી. તો આમાંથી તમે ગોતી લ્યો કે કેનો જિક્ર થઈ રહ્યો છે. લીલી ચાદરમાં ઢાંકીને આ નામ તમને મોટું કરીને બતાડું છું. તમે જોઈ રહ્યા છો બીબી મરિયમ, જનાબે મરિયમ સલામુલ્લાહ અલૈહા, જેનું નામ કુરાન શરીફની અંદરમાં આવ્યું છે, તે હઝરત ઈસા પૈગંબરની માં થાય તેનો જિક્ર આ કુરાનની આયતમાં થઈ રહ્યો છે કે આઈ હારૂનની બહેન, જે જનાબે મરિયમને પુકારી રહ્યા છે. છઠ્ઠો સવાલ છે. આ પણ કુરાન મજીદની એક આયત છે જેમાં ખુદા કહી રહ્યો છે કે જ્યારે મારા બંદાઓ તને સવાલ કરે છે, તને પૂછે છે મારા માટે, મારા ઉપર સવાલ કરે છે, તો એના પછી શું છે? એ આયતનો એક બીજો ભાગ છે, એક બીજો ટુકડો છે, એ તમે બતાવશો. ત્રણ જવાબ તમને સોંપવામાં આવે છે, એમાંથી તમે ચૂંટી કાઢો કે કયો છે. બાકીનો ભાગ બરાબર છે, પણ શરૂઆતનો ભાગ તમે જોશો. એકમાં છે કે હું બધી જગ્યાએ હાજર છું, એકમાં છે કે હું તમારી બિલકુલ નજીક છું, અને ત્રીજું છે કે હું હાજર છું, અને પછી બાકીનો ભાગ છે કે હું એ લોકોને જવાબ આપું છું કે જે લોકો મને પુકારે છે, મને બોલાવે છે, મને સાદ કરે છે. પણ એમાંથી કયો જવાબ સાચો છે કે હું દરેક જગ્યાએ હાજર છું, અથવા તો હું અહીં હાજર છું, અથવા તો હું તમારી બહુ જ નજીક છું, તે તમે જોઈ લો. હું તમને વિચાર કરવા માટે થોડો વધારે ટાઈમ આપ્યો. અગર તમને મળ્યો હોય તો તમને હું શાબાશ કહું છું, અગર જવાબ ન મળ્યો હોય તો તમારી સામે લખાયેલો છે અને કહે છે કે હું તમારી નજીક છું. પ્રીતી બેનો જે જવાબ છે એ છે કે હું તમારી નજીક છું, બહુ જ બાજુમાં છું એ લોકોની કે જે લોકો મને પુકારે છે, જે મને બોલાવે છે, એના એની અવાજને, એના સાદને, એની પુકારનો હું જવાબ આપું છું. સાતમો સવાલ છે. ત્રણ કામ તમને બતાવવામાં આવે છે, એ ત્રણ કામમાંથી કયું એવું કામ છે, કયો અમલ છે કે જે કરવું મકરૂહ નથી, કે જ્યારે આપણે રોજો રાખ્યો હોય રોજાની હાલતમાં, એટલે કે એ ખુશ્બોદાર ફૂલ હોય જે આપણે સૂંઘીએ
અથવા તો વગર કારણે મોઢામાં પાણી નાખીને કોગળા કરવા અથવા તો નખ કાપવા, તો આ ત્રણ કામમાંથી, આ ત્રણ અમલમાંથી કયો એવો અમલ છે કે જે રોઝાની હાલતમાં મકરૂહ નથી તે તમે બતાવશો? આમાં વિચાર કરવા માટે વધુ ટાઈમની જરૂર નથી, દરેકને જવાબ મળી ગયો હશે કે નખ કાપવા એ રોઝાની હાલતમાં મકરૂહ નથી. અગર એ મકરૂહ હોત તો કોઈ નખ ના કાપત અને 30 દિવસ સુધી આખા મહિનામાં ઘરમાં બિલાડી છે એના જેવા નખ આપણા થઈ જાત અને ઈદના દિવસે કાપવામાં આવત. તો નખ કાપવા રોઝાની હાલતમાં મકરૂહ નથી, બલકે જુમાના દિવસે કાપવા એ તો સવાબ ધરાવે છે. આઠમો સવાલ ફિકના મસાઇલ ઉપરથી થઈ રહ્યો છે. એક માણસને તે વખતે ખબર પડી કે સૂરજ યા ચાંદનું ગ્રહણ થયું હતું. એ સૂરજ અને ચાંદનું ગ્રહણ એટલે એક્લિપ્સ પૂરેપૂરું નહોતું, આખા સૂરજ અથવા આખા ચાંદને નહોતું, અડધો હતો યા પા ભાગ અમુક ભાગ હતો જેને પાર્શિયલ કહેવામાં આવે છે. હવે જ્યારે સૂરજ યા ચાંદનું ગ્રહણ થઈ ગયું ને અમુક જ ભાગ ગ્રહણમાં હતું, એના પછી એને સમાચાર મળ્યા તો હવે નમાઝ પડવી એના ઉપર વાજિબ છે, કારણ કે સૂરજ અને ચંદ્ર ગ્રહણ વખતે અને ધરતીકંપ વખતે નમાઝે આયત લા પ્રિયર દે સિન્ય પડવી, જે 2 રકાત છે, જેની એક રીત કિતાબોની અંદર બતાવવામાં આવી છે, તે પડવી વાજિબ છે. તો હવે એના ઉપર નમાઝ આયત વાજિબ છે કે નહીં કઝાની નિયતથી? એ 2 જવાબ થયા. અને ત્રીજો એક જવાબ છે કે નહીં, અગર ચાંદનો ગ્રહણ હોય તો વાંધો નથી, પણ સૂરજનો ગ્રહણ હોય તો એના પછી એને કઝા રાખવી જોઈએ. આ 3 જવાબમાંથી કયો જવાબ સાચો છે એ બતાવશો. જવાબ તમને મળ્યો હોય યા ન મળ્યો હોય, તવઝીહુલ મસાહેલ આયતુલ્લાહ સિસ્તાનીને ઉઠાવી મસઅલો નંબર 1508 મિલ સેંક્સાં વિધ તમને વાંચી સંભળાવું છું. અગર કોઈને સૂર્ય યા ચંદ્ર ગ્રહણની જાણ ન હોય અને ગ્રહણ ખત્મ થયા બાદ એને ખબર પડે કે પૂરું ગ્રહણ લાગ્યું હતું તો તેની કઝા આપવી જરૂરી છે, પણ જો પૂરું ગ્રહણ લાગ્યું ન હોય તો કઝા વાજિબ નથી. જવાબ તમારી સામે છે, એટલે કે આ સવાલની અંદરમાં એના માટે એ જવાબ છે કે ઇલને દ્વાપા આ કોમ્પલીયર કઝા, એટલે કે એના ઉપર નમાઝે આયત વાજિબ નથી કઝાની નિયતથી. 9મો સવાલ છે, એક માણસ વજુ કરી રહ્યો છે વાજિબ નમાઝ માટે, બરાબર કહું છું કે વાજિબ નમાઝ માટે વજુ કરી રહ્યો છે, અને શરૂઆત કરી મોઢામાં પાણી રાખી અને કોગળા કરવાની. તો જ્યારે મોઢામાં પાણી રાખી અને કોગળા કરી રહ્યો હતો તો એ પાણી એના ગળામાંથી પસાર થયા અને પેટમાં ઉતરી ગયું, પણ એની મરજી વિરુદ્ધ હતી આ વાત, પોતે જાણી જોઈને નહોતું કર્યું એ વોલોન્ટેર, એટલે એને એની મરજી તેમાં સમાયેલી નહીં હતી. તો તે વખતે એ રોઝો બાતિલ છે કે બાતિલ નથી? અગર બાતિલ છે તો તેને કઝા આપવાની છે કે કઝાની સાથે કફારો આપવાનો છે, 2 કન્ડિશન છે. અથવા તો એ રોઝો બાતિલ થતો નથી એવી હાલતમાં. આ 3 જવાબોમાંથી કયો જવાબ સાચો છે જે તમારી સામે છે એમાં તમે ચૂંટી લ્યો. જવાબ તમારી સામે આફિશે છે બ્લુ કલરની અંદર કે આવી હાલતમાં રોઝો બાતિલ થતો નથી. બરાબર યાદ રહે, કારણ કે ફિકનો મસાઇલ છે કે વાજિબ નમાઝ હતી અને પાણી જે ગળામાંથી ઉતર્યું એ ઇન્વોલન્ટરી બેઇખ્તિયારીની હાલતમાં મરજી વિરુદ્ધ હતું, અને આવી હાલતમાં જો રોઝો રાખ્યો હોય તો રોઝો બાતિલ થતો નથી. હવે આપણો 10મો અને આખરી સવાલ છે, જેના પછી આપણો પ્રોગ્રામ ખત્મ થશે. અહીંયા પણ વજુની જ વાત થઈ રહી છે, એ જ બાબત છે, પણ સિચ્યુએશન બદલી ગયું છે. પહેલે વાજિબ નમાઝો હતી, અત્યારે વાજિબ કે સુન્નત મુસ્તહબ નમાઝો નથી, પણ મોઢામાં પાણી એટલા માટે રાખ્યું, એટલા માટે કોગળા થઈ રહ્યા છે કે પોતાના મોઢાને ઠંડક મળે, આરામ મળે, શાંતિ મળે, એ માટે વજુ થઈ રહ્યું છે.
એટલે કામ તો એક જ હતું, મોઢામાં પાણી રાખીને કોગળા રાખવાના છે, પણ અમલ જુદા જુદા છે. પહેલે વાજિબ નમાઝો હતી, અત્યારે પોતાની ખુશી છે, પોતાને ઠંડક મળવા માટે આ કામ થઈ રહ્યું છે. તો એ હાલતમાં પાણી ગળામાંથી પસાર થઈ પેટમાં ઉતરી ગયું, એ પણ ઇન્વોલ્યુન્ટરી હતું, બે ઇખ્તિયારીની હાલત હતી, એની મરજી વિરુદ્ધ હતું, જાણી જોઈને કર્યું ન હતું, પણ તે છતાં એ રોજાની હાલતમાં આવું થાય તો રોજો બાતિલ છે કે બાતિલ નથી? અગર બાતિલ છે તો તેની ફક્ત કઝા જ આપવાની છે, યા તો કઝાની સાથે કફવારો આપવાનો છે, યા તો ત્રીજો જવાબ છે કે તે હાલત રોજાને બાતિલ કરતી નથી અને રોજો કબૂલ છે અને એમાં કોઈ વાંધો નથી. સવાલનો જવાબ તમારી સામે આફિશે છે, છતાં પણ આયતુલ્લાહ આગા સિસ્તાની સાહેબ મદ્દઝિલ્લાહુલ આલી ની તવજીહુલ મસાઇલમાંથી આ મસાઇલ કાઢી અને તમને હું વાંચી સંભળાવું છું. મસઅલો નંબર 1687 અને કલમ નંબર 9. અગર કોઈ શખ્સ પ્યાસને કારણે કોગળા કરે, એટલે કે મોઢામાં પાણી ફેરવે અને બે ઇખ્તિયારીથી કે મરજી વિરુદ્ધથી એમ વોલન્ટિયરથી પાણી ગળામાં ઉતરી જાય તો રોજાની કઝા આપશે. એટલે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો. સામે જે આફિશે છે કે આ હાલતમાં એને કઝા આપવાની રહી. ભાઈઓ અને બહેનો, આપણો આજનો પ્રોગ્રામ અહીં ખત્મ થયો. ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો કાલે આપણે મળશું. અમને આશા છે કે અમને તમને ઘણો સંતોષ મળ્યો હશે અને કાલે એ જ પ્રમાણે તમે બહોળા પ્રમાણમાં હાજર થઈ અને આ સવાલોની અંદર ભાગ લેશો. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વઅલૈકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.